નમસ્કાર મિત્રો, હું છું કિર્તન મહેતા અને આપ જોઈ રહ્યા છો આર્ટિસ્ટિસ મેડ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજકાલ જે રીતે મેસેન્જિંગ એપની વાતો ચાલી રહી છે, કઈ સારી અને કઈ નથી સારી, એમાં વોટ્સઅપને લોકો બોયકોટ કરી રહ્યા છે. અને જ્યારે લોકોને ટ્વિટર ઉપર ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક અને ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ સાર્વજનિક રીતે લોકોને વોટ્સઅપને બદલે સિગ્નલ યુઝ કરવા માટે પ્રેરિત કર્યા છે. હમણાંના ન્યૂઝ પ્રમાણે વોટ્સઅપની ગ્રુપ ચેટ એ ગૂગલમાં પબ્લિક થઈ જતાં લોકોને તેનું એ અલ્ટરનેટિવ શોધવા માટે જરૂર પડી છે, અને જેના લીધે સિગ્નલ એપ એ ભારતીય એપલ સ્ટોરમાં સૌથી ટોપ નંબર 1 ઉપર છે અને ગૂગલ પ્લે સ્ટોરમાં તેને 10 મિલિયનથી પણ વધારે વાર ડાઉનલોડ કરવામાં આવ્યું છે. જોવા જઈએ તો વોટ્સઅપ, ટેલિગ્રામ અને સિગ્નલ એપમાં શું તફાવત છે તે આજે આપણે જોઈશું. વોટ્સઅપમાં આપણે 2 બિલિયન મંથલી એક્ટિવ યુઝર્સ છે અને ટેલિગ્રામમાં 400 મિલિયન મંથલી એક્ટિવ યુઝર્સ છે, જ્યારે સિગ્નલ ઉપર 20 મિલિયન જ મંથલી એક્ટિવ યુઝર્સ જોવા મળે છે. મિત્રો, વોટ્સઅપમાં તમે કેટલા લોકોને એક સાથે ગ્રુપમાં અથવા તો પર્સનલી વોઇસ ચેટ અથવા તો વિડીયો કોલ કરી શકો છો. જેમાં વોટ્સઅપમાં જે ગ્રુપ બને છે તેમાં 256 લોકોને જોડી શકાય છે અને 8 લોકોને તમે એક સાથે વિડીયો કોલ કરી શકો છો. વોટ્સઅપમાં 100 MB સુધીની જે ફાઇલ છે અથવા તો જે ડોક્યુમેન્ટ છે તે મોકલી શકાય છે અને 16 MB સુધીના ફોટો અને વિડીયો એ શેર કરી શકાય છે. એની સાથે જ વોટ્સઅપ પર સ્ટોરી, કોન્ટેન્ટ, લોકેશન અને લાઈવ લોકેશન પણ શેર કરી શકાય છે અને તમારા જે મેસેજ છે એ બધા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે એવું કંપનીનું કહેવું છે, એટલે કે કંપનીનો દાવો છે. હવે જોઈએ ટેલિગ્રામ વિશે. તો ટેલિગ્રામ એ સૌથી વધારે લોકોના ગ્રુપને સપોર્ટ કરવા માટે ઓળખાય છે, જેમાં 20,000થી પણ વધુ લોકોનું એક ગ્રુપ બનાવી શકાય છે અને તેમાં ક્વિઝ, હેશટેગ જેવી વસ્તુઓ પણ આપણને જોવા મળે છે. ટેલિગ્રામમાં સેલ્ફ ડિસઅપીયરિંગનું પણ ઓપ્શન છે, જે એક સમય પછી આપણા મેસેજ એ ઓટોમેટિકલી ડિલીટ થઈ જાય છે, જે હમણાં વોટ્સઅપમાં બી આવી ગયું છે, જેમાં 1.5 GB સુધીની ફાઇલ એ શેર કરી શકાય છે. ટેલિગ્રામ એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ ઉપર વિડીયો કોલ અથવા તો વોઇસ કોલને સપોર્ટ કરે છે. એમાં પણ વપરાશકર્તા એટલે કે આપણને જે આપણું જે ચેટ્સ છે એ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનથી જોવા મળે છે. જ્યારે આપણે ચર્ચામાં આવેલા સિગ્નલ એપની વાત કરવા જઈએ ત્યારે વોઇસ મેસેજ, વિડીયો કોલ અથવા તો ડેટા એ આપણો બધો સંપૂર્ણ રીતે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ રહે છે અને આમાં યુઝર્સને કોલિંગનો પણ સપોર્ટ મળે છે અને સિગ્નલ એપના યુઝર્સને 10 સેકન્ડથી લઈને 1 અઠવાડિયાનો સમય મળે છે પોતાના મેસેજ ડિલીટ કરવા માટેનો. એની સાથે સાથે જ આપણને મેસેજ મોકલવા માટે ઓડિયો, વિડીયો કોલ્સ અથવા તો ફોટોઝ, વિડીયો મોકલવા માટે લિંક શેર કરવા માટેની પણ આ બધી જ ફેસિલિટી આમાં આપવામાં આવે છે. અને જોવા જઈએ તો ડેટા લિંક ટુ યુ નામનું જે એક ફીચર આપ્યું છે, જેનાથી કોઈ પણ વ્યક્તિ એ આપણા ચેટના એ સ્નેપશોટ લે તો એ આપણને ખબર પડી જશે કે આપણને નોટિફાઈ કરવામાં આવશે. મિત્રો, સિગ્નલ એપ એ કહે છે કે તમારો જે ડેટા છે એ બધો ક્લાઉડમાં સેવ કરવાની બદલે અમે તમારા ફોનમાં જ સેવ કરીએ છીએ. સિગ્નલ એપ એ ફક્ત તમારો ફોન નંબર જ લે છે. તો મિત્રો, આ તો થઈ આ 3 એપ્લિકેશનની વાત, વોટ્સઅપ, ટેલિગ્રામ અને સિગ્નલ. પરંતુ મિત્રો, આમાં સૌથી વધારે સારી એપ્લિકેશન પ્રાઇવસી માટે તમારે શોધવાની છે કે તમારા માટે કઈ એપ્લિકેશન યોગ્ય છે. તો મિત્રો, બસ આજ હતી આજની ટૂંકી અને સરળ માહિતી. જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, જો આપને અમને કંઈક જણાવવું છે તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો અને તમે જો ચેનલ પર નવા આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી અમારા દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહે. તો મિત્રો, મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.